सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाय भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी निष्कुळानंद काव्य जे स्वामी एक ग्रंथ रचियो छे एनी अंदर पुरुषोत्तम प्रकाश आदि ग्रंथों थी भक्ति निधि सार सिद्धि आदि ग्रंथों सांभता सांभता हरिस्मृति ने सांभता सांभता 64 पदी नामनो ग्रंथ आपणे सांभळ्यो અને આગળનો સ્વામીનો ગ્રંથ છે મનગંજન. સ્વામી આ ગ્રંથોની રચના કેવળ ને કેવળ જીવના કલ્યાણને અર્થે કરેલી છે. 64 પદી સુધીમાં સ્વામીના 10 ગ્રંથો આપણે શ્રવણ કર્યા. સ્વામીનો 11મો ગ્રંથ નિષ્કુળાંત કાવ્ય પ્રમાણે મનગંજન છે. મનગંજનનો અર્થ થાય છે મનને હરાવવું, મનનો પરાજય કરવો, એને મનગંજન કહેવાય. વચનામૃતનો એક પ્રસાદીનો શબ્દ છે ગર્વ ગંજન. ત્યાં આગળ વાત એવી છે કે કોઈ વ્યક્તિ ગરીબને દુભવતો હોય ત્યારે ગરીબના હૃદયમાં રહેલા ભગવાન ગર્વે કરીને જે વ્યક્તિ બીજાને ગણકારતો નથી, બીજાની અમાન્ય રાખતો નથી, તો ગરીબના હૃદયમાં રહેલા ગર્વ ગંજન એવા ભગવાન તે અભિમાની વ્યક્તિના ગર્વનો ભંગ કરે છે. આ શબ્દ વચનામૃતના છે. ગર્વનો નાશ કરવાવાળા એને ગર્વ ગંજન કહેવાય અને મનનો નાશ કરવો એને મન ગંજન કહેવાય. મનનો સંપૂર્ણ રીતે વિનાશ કરી નાખવો, મનને સંપૂર્ણ રીતે કેદી બનાવી દેવું, મનને સંપૂર્ણ રીતે વશ કરી લેવું, મનને સંપૂર્ણ રીતે પોતાના કંટ્રોલમાં લઈ લેવું, મન આપણી ઉપર અસવાર ન થાય પણ આપણે મન ઉપર અસવાર થઈ જઈએ એવી જ્યારે પોઝિશન સર્જાય એને મન ગંજન કહેવાય. પૃથ્વી પર અનેક જીવાત્માઓ છે. એ જીવાત્માઓની વચ્ચે આપણા જેવા મુમુક્ષુઓ છે જે ભગવાનને માર્ગે ચાલેલા છે, જેને મન સાથે લડાઈ ચાલુ છે, જેને મન છે એની ભેગા નથી ભળવાનું એવો ખ્યાલ છે, જેને એવી ખબર છે કે મારે મનની સાથે લડવાનું છે, જેને પોતાનું મન અને હું જુદા છીએ એવો થોડા ગણે અંશે ખ્યાલ છે, એના માટે આ મનગંજન ગ્રંથ છે. મનની ભેગા જે ભળેલા છે, મન અને બે જુદા જે થયા જ નથી અથવા તો અમે બે જુદા છે એવો જેને ખ્યાલ જ નથી,
એની માટે મન ગંજન ગ્રંથ નથી, કારણ કે એને કોઈને જીતવાના રહેતા જ નથી. જીતવા તો ત્યારે પડે છે કે જ્યારે આપણે મનથી જુદા હોઈએ. એ આ મન ગંજન ગ્રંથનો મુખ્ય હાર્દ એ છે કે મનને જીતવું. ગ્રંથ શરૂ થશે એટલે દરેકને ખ્યાલ આવશે, સ્વામીએ આ ગ્રંથોની રચના બહુ રૂપક શૈલીમાં કરેલી છે. અંદર કથા વાર્તા એવી આવશે કે રાજા છે, જીવ છે, એના બે દીવાનો છે. બે દીવાન તરીકે નિજમન અને પરતક મન, આવા બે શબ્દ આ ગ્રંથ દરમિયાન આવશે. નિજમન એટલે આત્માનું આત્મા સાથે જેને મૈત્રી છે, એટલે આત્મા અને એ મન બે એક છે એને નિજમન કહેવાય છે. નિજમન એટલે સ્વયં આત્મા, કારણ કે નિજમન ઉપર આત્માની સંપૂર્ણ સત્તા આ ગ્રંથમાં બતાવેલી છે. પરતક મન એટલે વિષયોને ભોગવવાવાળું મન, વિષયને વિશે આસક્ત મન, જે આત્માને હંમેશા બંધનમાં રાખી અને જન્મ મૃત્યુના દુઃખમાં ધકેલવા માગે છે, એનું નામ પરતક મન છે. આ બંનેને આ ગ્રંથની અંદર દીવાન તરીકે બતાવેલા છે, રાજા તરીકે આત્મા છે. બંને મન એટલે કે આત્માની ફેવરવાળું મન નિજમન અને આત્માની વિરુદ્ધ દિશામાં ચાલવાવાળું પરતક મન, બંને મન વચ્ચેની લડાઈ થશે. અને છેલ્લે મન ગંજનનો અર્થ એ થાય છે કે પરતક મનને હરાવી અને નિજમન જીતશે. નિજમન જીતશે એટલે કે આત્મા જીતશે. આત્મા જીતશે એટલે કે આત્માને હવે કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવશે નહીં. ગ્રંથોની અંદર મનનું નિરૂપણ બહુ જ કર્યું છે. દરેક આધ્યાત્મિક શાસ્ત્રોમાં મનને કાબૂમાં રાખો, મનને કંટ્રોલમાં રાખો, આવી વાતો આપણે બહુ વખત સાંભળતા આવ્યા છે. શ્રીજી મહારાજે પણ પ્રથમ પ્રકરણનું જે 70મું વચનામૃત છે એની અંદર કાકાભાઈના પ્રશ્ને કરીને વાત કરેલી છે, એ વાતને પણ આપણે વાંચશું. અત્યારે ગ્રંથની આપણે શરૂઆત કરીએ, ગ્રંથમાં પ્રવેશ કરીએ. શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્ય સંગ્રહે મન ગંજન. સહુ પેલા સમરીએ આદ્ય પુરુષ અવિનાશ, સોય વપુ ધરી વિચરે જેનો જગત પ્રકાશ. સૌ પેલા સમરીએ આદ્ય પુરુષ અવિનાશ, સોય વપુ ધરી વિચરે જેનો જગત પ્રકાશ. જન ઉદ્ધારણ જન્મ જગ કરણ કોટિ કલ્યાણ, સોય સહજાનંદ મૂર્તિ પ્રગટ પ્રભુ પ્રમાણ. સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ, સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ. લાભય લભ્ય સોલી જીએ જાય જન્મને મરણ, લાભય લભ્ય સોલી જીએ જાય જન્મને મરણ. ગ્રંથની શરૂઆતમાં સ્વામી મંગલાચરણ કરે છે. સ્વામી કહે છે સૌ પહેલાં સમરીએ આદ્ય પુરુષ અવિનાશ. આદ્ય એટલે કે સર્વશ્રેષ્ઠ પરમાત્મા જે છે એ પરમાત્માનું આપણે સ્મરણ કરીએ, જે કેવા છે. સોય વપુ ધરી વિચરે જેનો જગત પ્રકાશ, જે પોતે શરીરને ધારણ કરીને આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે એવા ભગવાનને હું વંદન કરું છું. કારણ કે આ ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં રચાયેલો છે. સંવત 1871ના શ્રાવણ સુદ 7મના દિવસે આ ગ્રંથ પૂર્ણ થયેલો છે. સંવત 1871 એટલે શ્રીજી મહારાજે તિરોધાન લીલા કરી એના 16 વર્ષ પહેલાં. 1886માં મહારાજે લીલા કરી, 1871ની સાલમાં
જ્યારે હજુ વચનામૃતના સંપાદનનું પણ કાર્ય શરૂ નહોતું થયું એ પહેલાં મનગંજન ગ્રંથ રચાયેલો છે. એટલે કે શ્રીજી મહારાજ પોતે હાજર હતા મનુષ્ય આકારે, ત્યારે આ ગ્રંથની રચના થઈ છે. સ્વામી તો ગ્રંથો પોતે કાંઈ છંદ, છપાઈ, દોહા આનો કોઈ અભ્યાસ સ્વામીએ કરેલો નહોતો, પણ આપણને સર્વને ખ્યાલ છે આધોઈ ગામના પાદરમાં શ્રીજી મહારાજે જ્યારે સ્વામીને નિષ્કુળન સ્વામી બનાવ્યા લાલજી સુથારમાંથી, અને ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી તમે ગ્રંથની રચના કરો અને યમદંડ ગ્રંથ જે નિષ્કુળન કાવ્યમાં સૌથી છેલ્લે મૂકવામાં આવ્યો છે, એ લખાયો તો સૌથી પહેલો પુરુષોત્તમ પ્રકાશ, લખાયો છેલ્લો મૂક્યો પહેલો. આ મનગંજન 1871 સાલમાં તૈયાર થઈને પૂર્ણ થયો છે શ્રાવણ સુધી 7મને દિવસ, અને 187 દોહા છે આમાં. ગ્રંથ બહુ નાનો છે. આ ગ્રંથની કથા જો 6-6 કલાક કરવામાં આવે ને તો જેવું એની ઉપર પ્રકાશ મહારાજ અને મોટા પાથરે આપણને, તો લગભગ 3-4 દિવસનો ગ્રંથ છે. આ તો એક એક કડીની અંદર અગાધ સમુદ્રો છુપાયેલા હોય, આપણી જેટલી ચાંચ ડૂબે એટલું એમાંથી નીકળે, ભગવાનને મોટા આપણી પાત્રતા પ્રમાણે એમાંથી આપણને બતાવે. પણ 187 દોહાનો જ આ ગ્રંથ છે. એટલે સ્વામીએ આ ગ્રંથ લખતા કંઈ બહુ ઝાઝો ટાઈમ લીધો હોય એવું નહીં હોય. શ્રાવણ સુદ 7મે પૂર્ણ થયો હશે તો સ્વામીએ આ ગ્રંથ પડવાએ ચાલુ કર્યો છે અને 7મે પૂરો થયો છે. આમાં શરૂ ક્યારે કર્યો એનો ઉલ્લેખ નથી, પણ પૂર્ણ ક્યારે કર્યો એ ઉલ્લેખ છે. પણ 1871માં, એટલે શ્રીજી મહારાજ મનુષ્ય આકારે હતા ત્યારે રચાયો છે. અહીં સ્વામી લખે છે કે હું એ પુરુષને યાદ કરું છું, સોએવ પુદરી વિચરે જેનો જગત પ્રકાશ, જે શરીર ધારણ કરીને અત્યારે પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે, જેનો જગતની અંદર પ્રકાશ પથરાયેલો છે એ કોણ છે, એ આદ્ય પુરુષ કોણ? જન્મ ઉદ્ધારણ જન્મ જગ, જન ઉદ્ધારણ જન્મ જગ, કરણ કોટી કલ્યાણ, જનના ઉદ્ધાર માટે, કરોડોના કલ્યાણ કરવા માટે જેને જગતની અંદર શરીરને ધારણ કર્યું છે એવા આદ્ય પુરુષ. સોએ સહજાનંદ મૂર્તિ પ્રગટ પ્રભુ પ્રમાણ, બીજા કોઈ નહીં, ગોલોકવાસી નહીં, વૈકુંઠવાસી નહીં, કૈલાસવાસી નહીં, સ્વર્ગવાસી નહીં, તપ લોકવાસી નહીં, જનલોકવાસી નહીં, અક્ષરધામ નિવાસી સહજાનંદ સ્વામી જે પ્રગટ પ્રભુ છે, એવા સહજાનંદને સદા રહીએ શરણ. જો એવા સહજાનંદ સ્વામીનું શરણું આપણે લઈએ તો સ્વામી કહે છે, લાભ અલભ્ય સોલીજીએ જાય જન્મને મરણ. ભગવાનની શરણાગતિ છે એ સૌથી કલ્યાણને અર્થે જેટલા સાધનો છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે ભગવાનની શરણાગતિ. શરણાગતિ જે ભગવાનની લે છે, જે ભગવાનને એમ કહે છે પ્રભુ મારે તમારો આશરો છે, જે જીવથી એમ માને છે, મે મતિ મંદ કછુ નહી જાનું, નહી કછુ તુમ સે હિત, મે મતિ મંદ કછુ નહી જાનું. આશરાવાળો તો એવો જ હોય ને, આશરો ક્યારે લઈ શકાય? આપણને પ્લેનની અંદર આપણે આવતા હોય અને અંગ્રેજીનું ફોર્મ ભરતા ના આવડે કે આ ફોર્મમાં શું લખવાનું, તો આપણે બાજુની સીટોમાં ગોતીએ કોઈને કે અંગ્રેજી આવડતું હોય એવા વ્યક્તિ પાસે આપણે જશું, એને આપણે કહેશું કે મને ફોર્મ ભરી દેશો. ફોર્મ ભરી દીધા પછી આપણો પર્સનલ ડોક્યુમેન્ટ પાસપોર્ટ એ આપણે એને સુપ્રત કરીશું. આપણા પાસપોર્ટમાં આપણે ક્યાં ગયા છીએ, આપણને વિઝા કેટલા છે, કયા છે, જે આપણી પર્સનલ હિસ્ટ્રી છે એ બધી જ આપણે એક મિનિટમાં, કોઈ વ્યક્તિ આપણને એમ કીધું હું તમને ભરી દઉં છું એટલે આપણે શું કરશું? આખું એને આપી દઈશું. આપણે એવું નહીં વિચારીએ કે આ મારા પાસપોર્ટનો મિસયુઝ તો નહીં કરી લે ને,
આમાંથી ફોટા પાડીને કે આનો દુરુપયોગ તો નહીં કરે ને, આ મને ક્યારેક હેરાન તો નહીં કરે ને, મારી હિસ્ટ્રી જાણીને. બાકી એવું છે કે બધી જ હિસ્ટ્રીને તમારે પર્સનલી તમારા પોતા પાસે રાખવી જોઈએ. બધી હિસ્ટ્રીને કોઈને અપાતી નથી, પરંતુ આપણને અંગ્રેજી નથી આવડતું અને આપણે ફોર્મ ભરવું છે તો આપણે આપણું સંપૂર્ણ બીજાને આપી દઈએ છે. આનું નામ આશરો. ત્યારે આપણે વિચાર કરતા નથી કે અજાણ્યો માણસ છે, ફોર્મ ખોટું ભરશે તો આપણો વિરોધી હશે, અથવા તો આપણને એને ધર્મ નહીં ગમતો હોય અને ધર્મનો વિરોધી હશે ને આપણું જો ખોટું કંઈક કરશે તો. આવો કોઈ વિચાર આપણે કરતા નથી, પણ સંપૂર્ણ આપણે એને આધીન થઈ જઈએ છીએ. અંગ્રેજી ના આવડતું હોય ને પહેલાં કે મારી પાછળ હાલે આવજો, હું તમને લઈ જઉં ત્યાં જજો, તો એની પાછળ ચાલ્યા જાય છે. અરે વિદેશોમાં જવા માટે એજન્ટો કરોડો રૂપિયા લઈને કોઈ વ્યક્તિને પોતાની પાછળ ચાલવા કહે છે કે તમારે યુરોપ જવું છે, તમારે અમેરિકા જવું છે, તમારે લંડન જવું છે, તમારે આ બીજા વિદેશોમાં જવું છે, તો હું કહું એવું કરવું પડે તો એ એજન્ટ દ્વારા એને પહોંચવાનું છે અમેરિકા, એને ઉતારવામાં આવે મેક્સિકો તો પણ વ્યક્તિ જાય છે, એને દોડાવવામાં આવે જંગલમાં તો પણ દોડે છે, એને નાના છાબડામાં બેહાડવામાં આવે ને ડૂબી જાય એવી પરિસ્થિતિના છાબડામાં હોય તો એ વ્યક્તિ એમાં બેસે છે. કારણ કે એને સંપૂર્ણ એ એજન્ટનો આશરો સ્વીકાર્યો છે કે મને આ અમેરિકા પહોંચાડશે, આ મને યુરોપ પહોંચાડશે. જીવ આ દુનિયાના નાશવંત, બુદ્ધિહીન, અક્કલહીન અને આવડતહીન વ્યક્તિનો આશરો લેવા તૈયાર થાય છે, પણ પરમ પરમાત્માનો આશરો જીવ સ્વીકારતો નથી. એનો આશરો સ્વીકારતા બહુ વાર લાગે છે. આ લોકના વ્યક્તિનો આશરો તરત સ્વીકારી લેવાય છે, આ લોકના વ્યક્તિની શરણાગતિ તરત જ સ્વીકારી લેવાય છે. કેવી રીતે? તો કોઈ એજન્ટની ક્યારે એ શરણાગતિ સ્વીકારે છે? કોઈ વ્યક્તિએ જોવે છે કે 10 પહોંચાડી દીધા છે, આગળ 10 વ્યક્તિને પહોંચાડ્યા છે, ફોનમાં વાત થઈ છે કે અમે પહોંચી ગયા છીએ, આપી દે છે ને. એક ભાઈને હમણાં જ ઓસ્ટ્રેલિયા જવા માટેનો એટલો બધો રસ પડ્યો કે ઓસ્ટ્રેલિયા પહોંચી જ જાઉં, ફોન કર્યો સંતોને કે મારે આવી રીતે એક એજન્ટ મળ્યો છે. સંતો કે ભાઈ જોઈ વિચારીને કરું, ઘણાના પાસપોર્ટ પાછા નથી આવતા. તો કે નહીં, આ તો પહોંચી ગયેલા ને વિડીયો કોલથી વાત કરાવી છે. તો શું કે પછી સંતો? સારું ભાઈ, વિચારીને કરજો. તોય કીધું વિચારીને કરજો. ઉત્સાહ એટલો કે સંતો ભાઈ હા પડાવવાની, ઉત્સાહ તો એ જ હોય. પછી જ્યારે ફસાય ત્યારે સંતોને કહેવાનું કે સંતોએ કીધું તો હવે શું કરવું? પાસપોર્ટ પાછો નથી આવતો, 1.5 વર્ષથી હજુ પાસપોર્ટ પાછો નથી આવતો. ઓસ્ટ્રેલિયા પહોંચવાનું તો બાજુ પર રહ્યું, પાસપોર્ટ પાછો ના આવ્યો. હવે વિડીયો કોલ પર વાત કરાવી, એ કોણ? એ બધા એને રૂબરૂ મળેલા ભારતમાં કે અમે બધા જઈએ છે, એને કીધું વિડીયો કોલ પર મને વાત કરાવી. ત્યારે સંતોએ કીધું ભાઈ વિડીયો કોલ પર વાત કરાવી હોય પણ એ તો બોમ્બે ઉભા ઉભાઈ વાત કરાવી, તને શું ખબર કે ક્યાં છે? તો કે ના ના, ત્યાં મને આગળ પાછળના મકાન બતાવ્યા, ભાઈ આજે વિડીયોમાં બધું બતાવાય છે. પણ જીવ આશરો કરવા તૈયાર થાય ત્યારે આંધળો કરે છે. આશરો હંમેશા આંધળો હોય. આંખ ખુલે ત્યારે આશરો રહેતો નથી, આંખ બંધ હોય ને તો જ આશરો. પ્લેનમાં બેસીએ છીએ, પછી ગમે એવું પ્લેન વચ્ચે હલે છે અને એ લોકો કહે છે ભાઈ પટ્ટો બાંધી દેજો, પ્લેન હલે છે, આ છે તે છે, પણ આપણે કાંઈ એટલા બધા ગભરાટમાં નથી આવી જતા. પટ્ટો બાંધીને પાછા વાતો કરવા માંડીએ તો થોડું વાતાવરણ એમ છે, પણ હું ખબર ઊંધી દિશામાં જતું હોય, હું ખબર કે કોઈ એને હાઈજેક કરી લીધું હોય, કાંઈ આપણને ખબર નથી. પણ આપણે શાંતિથી બેઠા બેઠા બસ એક આશરા ઉપર કે હમણાં 2 કલાક બતાવે છે, હવે ઉતરી જશું. આ બધા દ્રષ્ટાંતો હું એટલે દઉં છું, અનુભવાત્મક છે આપણને, અને એમાં આપણને સંપૂર્ણ 40,000 ફૂટ ઉપર આપણને હા છે કે હું 5 કલાક પછી આ જગ્યાએ ઉતરવાનો છું. અને કેવા વ્યક્તિ ઉપર હા છે? જે વ્યક્તિને આપણે ઓળખતા પણ, એને કેવી રીતે પાયલોટની ડિગ્રી મેળવી છે એનો પણ આપણને ખ્યાલ નથી. એ વ્યક્તિ ખરેખર ખરેખર જોબ કરે છે કે કોક જગ્યાએથી ખોટું ફસાવા માટે કોકને આવી ગયો છે એનું પણ આપણે વિચાર કરતા નથી.
કોઈ દિવસ ડીપમાં ઉતરતા નથી ને ભગવાનની બાબતમાં. હવે જોવો ને ભગવાનનો આશરો કરે કંઈ કે એવું કે આપણે કંઈ હરખું થતું જ નથી, આ થતું જ નથી, ઓલાને આ થયું નહીં, લે ભગવાન ભજતો હતો તો આ થયું, એમાં બધી ખામી ખોડીએ અને ભગવાનના આશરાની અંદર પોલ રાખીએ. પણ ખરેખર આશરો કરવા જેવા તો એક ભગવાન જ છે, ભગવાન જ છે. ભગવાનનો આશરો જે છે, ભગવાનનો આશરો જો કરેલો હોય તો 40,000 ફૂટ ઉપર આપણો વાળ વાંકો ના થાય. ભગવાનનો જો આશરો કરેલો હોય તો પૃથ્વીના તળેટીમાં પણ આપણો વાળ વાંકો ન થાય. જો ભગવાનનો આશરો કરેલો હોય તો ભગવાન તો અગ્નિમાંથી બચાવે ને પાણીમાંથી બચાવે, અને એનું આપેલું મૃત્યુ હોય ને તો પણ આપણને ધામ આપે, જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચાવે. માટે આશરો કરવા જેવા એક ભગવાન છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે લખે છે, લાભ અલભ્ય સોલીજીએ જાય જન્મને મરણ. લાભ અલભ્ય લીજીએ, અલભ્ય લાભ લઈ લો, જન્મને મૃત્યુના ચક્કરમાંથી નીકળી જાઓ, ભગવાનનો આશરો બહુ પાકો કરીએ. પ્રથમના 33માં વચનાવતમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે જેટલા કલ્યાણને અર્થે સાધન છે, જેટલા સાધન છે, તપ, ત્યાગ, વૈરાગ, સેવા, શ્રદ્ધા, ધર્મ, ભક્તિ, જ્ઞાન, જે કોઈ સાધનો છે એ કલ્યાણને અર્થે જેટલા સાધનો છે, એ મધ્યે એક એવું કયું સાધન છે કે એક સાધનમાં બધાય સાધન આવી જાય? વન ઇન ઓલ, વન ઇન ટુ નહીં, વન ઇન થ્રી નહીં, વન ઇન ઓલ, એક જ સાધનમાં બધા સાધન આવી જાય એવું કયું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને એમ કીધું છે, સ્વામી ભગવાનનો દ્રઢ આશરો, દ્રઢ આશરો છે એ જ કલ્યાણને અર્થે જેટલા સાધન છે બધાની અંદર કલ્યાણકારી છે આશરો. મે મતિ મંદ કછો નહીં જાનું, નહીં કછું તુમ સહિત, બાય ગ્રહે કે લાજ હે તુમ કો, બાય ગ્રહે કે લાજ હે તુમ કો, તુમ સંગ મેરી જીત, બેસર ન જાજો મોરે મીત, યહાં વર માગુ મે નીત. મે મતિ મંદ કછું નહીં જાણો, હે પ્રભુ મતિ મંદ છું, કશી ખબર નથી, બાઈ ગ્રહે કી લાજ હે તુમકુ, તે મારો હાથ ઝાલ્યો છે. બાઈ એટલે કે હાથ, બાઈ ગ્રહે કી લાજ હે તુમકુ, મારી લાજ તારા હાથમાં છે, તુમ સંગ મેરી જીત, પ્રભુ હું એકલો જીતી શકું એમ છું જ નહીં, તમે જો મારી ભેગા ભળો તો હું જીતું, બાકી હું તો હારું એવો જ છું. બોલો, આ પ્રેમાનંદ સ્વામીની બિસર ન જાજો મેરે મિત એ કીર્તનમાં કરેલી ભગવાન પ્રત્યેની સ્તુતિ છે, ભગવાનનો આશરો છે. પ્રેમાનંદ સ્વામીએ ત્યાં કીધું, મેરો દ્રઢ ભરોસો જીય મે, મારો કેવો ભરોસો છે? દ્રઢ ભરોસો છે. મેરો દ્રઢ ભરોસો જીય મે, તજીયો ન મોહન પ્રીત, જનયવ ગુણ પ્રભુ માનત નાહી, જનયવ ગુણ પ્રભુ માનત નાહી, યહી પૂરવ કીરીત, બિસર ન જાજો મેરે મીત. મેરો દ્રઢ ભરોસો જીય મે, તજીયો ન મોહન પ્રીત, પ્રભુ મારો દ્રઢ ભરોસો છે, મારી ઉપરથી તમે હેત તોડતા નહીં. અને મારો ભરોસો શું છે? જનયવ ગુણ પ્રભુ માનત નાહી, યહી પૂરવ કીરીત. પૂર્વની રીત જોતો હું આવ્યો છું કે આજ દિવસ સુધી તમે જનના અવગુણને જોયા નથી. ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે, ભગવાન પોતાના ભક્તના અવગુણને જોતા નથી. કેવી રીતે નથી જોતા? તો ગ્રહસ્થ જેમ પોતાની મા બેન દીકરીને ઉઘાડી જોઈ જાય ત્યારે આડું જોવે છે, એવી રીતે ભગવાન પણ પોતાનો ભગત જ્યારે દોષે યુક્ત બને છે ને ત્યારે ભગવાન થોડી વાર માટે આડું જોઈ જાય છે, હામું જોતા નથી. અને ભગવાનના ભગતની અંદર જ્યારે ગુણ જોવે ને ત્યારે ભગવાન હામું જોઈ રહે છે.
અવગુણ જોઈએ ત્યારે આડું જોઈ લેશ અને ગુણ જોઈએ ત્યારે હામું જોઈ રહેશ. એટલે જીવનું કલ્યાણ ભગવાન કરે છે. અને પ્રેમાનંદ સ્વામી કહે છે કે અવગુણ માત્ર પ્રભુ તમે જોતા નથી, તમે પોતાના જનને તારો છો. એટલે નિષ્કુળન સ્વામી કહે છે, લાભ અલભ્ય સોલીજીએ જાય જન્મને મરણ. એક વસ્તુ તો પકડી જ રાખવી, આખી જિંદગી આપણે ભગવાનને રાજી કરવા માટે ગુણ માત્રને કેળવવાના છે, આપણા જીવમાં પડેલા દોષ માત્રને કાઢવાના છે. પણ એક વસ્તુ તો પકડી રાખવાની, હરી મેરે હાલર કી લકરી પકરી સો પકરી, હે મહારાજ જેવો તેવો તોય પુત્ર તમારો, અણ સમજુ અહંકારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાડવો, વાલમ જુઓ વિચારી રે. ભગવાનને આટલી સ્તુતિ તો નિત્ય કરવી, હૃદયથી કરવી, અંતરના ભાવથી કરવી, ભગવાન આગળ એકદમ કિંકર થઈને કરવી કે પ્રભુ મારામાં કશું જ નથી, કંઈ જ નથી. તમે જે લાયકાત કેળવવાની કીધી છે કે આટલી લાયકાત હોય તો જ મારું ધામ મળે, એ લાયકાત મારામાં છે નહીં. તમારી આપેલી લાયકાત આવશે, બાકી મારાથી આ જન્મે કરીને એટલી લાયકાત સિદ્ધ થાય એવું પણ મારા કોઈ સુકૃતો નથી. મારે તો પ્રભુ તમારો આશરો છે. દિલથી, હૃદયથી ભગવાનને આ પ્રાર્થના કર્યા કરવી, હૃદયથી. ભગવાનની તાકાત નથી. જો હૃદયથી અને કિંકર થઈને ભગવાનને આવી પ્રાર્થના જો થયા કરે તો ભગવાન સમર્થ હોવા છતાં ભગવાનની એ તાકાત નથી કે આપણું કલ્યાણ ના કરે. ભગવાનને કરવું જ પડે, મહારાજને કરવું જ પડે. ભગવાનને અંતકાળે આપણને લેવા આવવા જ પડે. આશરો, આશરાની તાકાત બહુ મોટી છે, બહુ જ મોટી છે. એટલા બધા ગ્રંથોની અંદર ઇતિહાસો છે, આપણે એવા ચરિત્રોને સાંભળ્યા છે, એ ચરિત્રો ખોટા નથી. મહિમાની વાત, મહિમાની વાત સાધનને દબાવવા માટે નથી, અને સાધનની વાત, કોઈ પણ સાધનની વાત મહિમાને હટાવવા માટે નથી. શાસ્ત્રોના બે મતને જાણી રાખવા. હવે એક બાજુ પર આવે કે બીબડી એક દાંતન દીધું ને એનું કલ્યાણ કર્યું, ઇલિયાસે એક પથ્થર નાખ્યો ને એનું કલ્યાણ કર્યું, બકરીનું દૂધ પીધું ને એનું કલ્યાણ થયું, નિત્યાનંદ સ્વામીને દૂધ આપ્યું ને એનું કલ્યાણ થયું. એક બાજુ પર મહિમાની વાત છે અને એક બાજુ પર એમ છે કે આટલી કસરતી તો ભગવાને ધામની બહાર બેહાડ્યા, આટલી કસરતી તો એને 5 જન્મ ધરવા પડ્યા. તો વાત કઈ સાચી? વાત બે સાચી, ખોટી એકય નથી. મહિમાની વાત સાંભળીને ભગવાનને રાજી કરવાના સાધનને છોડવાના નથી. મહિમાની વાતને સાંભળીને અંતઃશત્રુ આદિક સામે લડાઈ પૂરી કરી દેવાની નથી, એની સામે લડવાનું જ છે. મહિમા તો સાચો જ છે. અને એકલા સાધનનું બળ લઈ અને આશરો છૂટી જાય કે ભગવાનની શરણાગતિ છૂટી જાય અને સાધનનું બળ વધી જાય એવું પણ કરવાનું નથી. મહિમાના બળને ઓથે સાધન ખોટા કરવાના નથી, સાધનના બળના ઓથે મહિમાને ઉડાડવાનો નથી. સાધન કરવા માટે, અંતઃશત્રુ સામે લડવા માટે, મનની સાથે લડવા માટે મહિમાના બળની જરૂર છે. કે આવા મોટા મહારાજ મને મળ્યા છે, આવા મોટા સાધુ મને મળ્યા છે, આવા મોટા સદગુરુને, આવા મોટા એકાંતિક ભક્તોનો મને સમુદાય મળ્યો છે, તો હવે તો હું મારા મનના ભૂક્કા કરી નાખીશ. એ બળ મેળવવા માટે મહિમા છે, પણ એની સામે ગાફલ રહેવા માટે મહિમા નથી. મહારાજ કે જે ભગવાનનું બળ લે અને એના બળને હેઠે, પછી કે ભગવાન કરાવશે તો થશે, ભગવાન જો જીતાડે તો જીતાય, ભગવાન જો આમ કરાવે તો થાય, આવું જો લે તો એ ખોટું. અને મહારાજ કે એકલું સાધનનું બળ લે કે હું આમ કરીશ ને હું આમ કરીશ ને હું આમ કરી નાખીશ, મહારાજ કે એ ના ગમે, બેય મહારાજને ગમતું નથી. બેયને યથાયોગ્ય સ્થાને કેળવવામાં આવે તો મહારાજને બેય ગમે છે. માટે મહિમા પણ આપણા હૃદયમાં એટલો જ અહોભાવવાળો હોવો જોઈએ કે ગમે એવો અધમ જીવ હોય પણ, મહારાજ વચનામૃતની અંદર કહે છે 56મામાં, ગમે એવો પાપી જીવ હોય પણ એક વખત જો જીભ ઉપર અંતકાળે સ્વામિનારાયણ નામ લે તો જરૂર બ્રહ્મમોલમાં જ પૂગે. એ વાત પણ એટલી જ સાચી છે, એ વાત પણ એટલી જ સાચી છે. અને કસર જો રહેશે,
કસર જો રહેશે તો કસરને ટળાવવા માટે બદ્રિકા આશ્રમાદિકમાં મૂકીને કસર માત્રને ટાળશે, આ શરીરમાં રોગ પ્રેરીને પણ કસર માત્રને ટાળશે, આ શરીરમાં દુઃખ આપીને પણ કસર માત્રને ટાળશે, એ વાત પણ એટલી જ સાચી છે. માટે શરણાગતિની વાતને બહુ વિવેકથી સમજવી, પણ શરણાગતિ તો મહારાજની પાકી રાખવી રાખવી ને રાખવી જ. સ્વામી સહજાનંદનું નામ જપે નર કોય, વિઘન ભવ વ્યાપે નહીં સદાય સુખિયો હોય. સ્વામી સહજાનંદનું નામ જપે નર કોય, સહજાનંદનું નામ જે જપે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ સહજાનંદ સ્વામી, આનો જપ કરતા રહેવું, હાલતા ચાલતા મહારાજ મહારાજ મહારાજ, ખાતા પીતા મહારાજ મહારાજ મહારાજ, સ્વામિનારાયણ હે પ્રભુ હે સહજાનંદ સ્વામી, ભગવાનની સ્તુતિ કર્યા કરવી, ભગવાનને હંભાર્યા કરવું. ભગવાનને જો બોલાવતા રહેશું તો ભગવાનને પણ હોંકારા કરવાની ટેવ છે, ટેવ છે. અમરા પટકર જેમ આમ પડખું ફરે ને સ્વામિનારાયણ, પડખું ફરે ને સ્વામિનારાયણ, તો મહારાજ જઈને ઉભારિયા ભગત બોલો, ત્યારે ભગત કે મહારાજ મને તો હેવા પડ્યા છે પડખું ફરું ને સ્વામિનારાયણ. મહારાજ કે અમને હેવા પડ્યા છે કે કોઈ અમને સંભારે તો અમારે ન્યા જઈને ઉભા રહેવું. માટે ભગવાનનો જપ ભગવાનનો મંત્ર જપ કરતા જ રહેવું બહુ સહેલું છે. બીજા બધા સાધન અઘરા છે. આજે એકાદશી છે ને, નકોડો ઉપવાસ કરવો હોય નિર્જળા ઉપવાસ કરવો હોય તો કઠણ પડે, પણ આજે એકાદશી છે અને આખો દિવસ જગતની કોઈ વાત કરવી નથી, સ્વામિનારાયણ 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 કરવું છે તો એ સહેલું છે, એ સહેલું છે. ટોયલેટમાં બાથરૂમમાં સ્વામિનારાયણ મંત્ર જપાય, બોલો પવિત્ર દેહે અપવિત્ર દેહે, ભગવાનનું નામ મંત્ર જપાય. અને કોઈ માનક ભગવાનનો નામ મંત્ર જપાતો હોય અને ગમે એવા હું કહું એનો આ જન્મનો આદર છે, આગલા હો કે કરોડ જન્મનો આદર નથી, આ જન્મે પહેલી જ વાર એ સત્સંગમાં આવ્યો છે, સત્પુરુષના યોગમાં આવ્યો છે અને સ્વામિનારાયણ મંત્ર એ જપતો રહે, પાછલા એના કર્મો બહુ ભૂંડા છે, બહુ ભૂંડા છે, એને આ જન્મે કોઈ રીતે ભગવાનના ધામમાં પહોંચે એવો છે જ નહીં, ચોખ્ખો થાય એવો છે જ નહીં, પણ જો સ્વામિનારાયણ મંત્રનો જાપ એની જીભ પર હોય તો આ જન્મે જરૂર બ્રહ્મ મોલમાં જ પૂગે, એ શ્રીજી મહારાજના વચન છે, મોટા સદગુરુના વચન છે. માટે ભજનનું અંગ બહુ પાડવું, ભજનનું અંગ બહુ પાડવું. ઘણીક વખત આપણે જ્ઞાનનું અંગ પાડેલું હોય પણ ભજનનું અંગ ના હોય. જ્ઞાનનું અંગ એટલે કેવું, ગ્રંથોનું વાંચન બહુ કરતા હોય, ઘણા લોકો એવા છે ગ્રંથોનું વાંચન બહુ કરે, ગ્રંથોની અંદરથી સંશોધન બહુ કરે, વચનાવૃતમાં આ જગ્યાએ આવું છે આ જગ્યાએ આવું છે, એ તો સારું જ છે, કારણ કે જ્ઞાને કરીને જે સ્થિતિ થાય છે બીજા વતે થતી નથી. પણ ભજન મસ્ટ છે, જોઈએ જ. જ્ઞાન ઓછું હોય તો ચાલે, ભજન ઓછું હોય તો ના ચાલે. જ્ઞાનીને ધ્યાનીને તપસ્વીને સેવાભાવીને ભજન તો જોઈએ જ. ભજન એ મૂર્ખ ઓછી બુદ્ધિવાળાને જોઈએ ને જાજી બુદ્ધિવાળાને જોઈએ. ભજનની અંદર કોઈ બાંધછોડ નથી. જ્ઞાન કદાચ કોઈ વધારે સમજી શકતું હોય કોઈ ઓછું સમજી જોઈએ, તાત્વિક રીતે કોઈ ભગવાનને સમજે કોઈ ન સમજે, મનની સાથેની લડાઈ કેમ કરવી એને કોઈ સંપૂર્ણ સમજી શકે ન સમજી શકે, પણ ભજનની બાબતમાં કોઈ બાંધછોડ શાસ્ત્રો કરતા નથી. ભજન તો જોઈએ જોઈએ ને જોઈએ જ. ત્યાગીને જોઈએ ગ્રહીને જોઈએ, જ્ઞાનીને જોઈએ અજ્ઞાનીને જોઈએ, સેવાભાવીને જોઈએ બેઠાડને જોઈએ, ધ્યાનીને જોઈએ ધ્યાન ન થઈ શકે એવો હોય એને જોઈએ, બાળકને જોઈએ વૃદ્ધને જોઈએ જુવાનને જોઈએ સ્ત્રીને જોઈએ પુરુષને જોઈએ, ભજનનું અંગ જોઈએ 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 છે. કારણ કે ભજન છે ને એ આપણા આત્માને બહુ શાંત બનાવે છે. કોઈ ખાલી પ્રયોગ કરે, પ્રયોગ, તમે વચનાવૃત વાંચતા હો ગ્રંથોનું બહુ અધ્યયન કરતા હો એ તો સારું જ છે, ખોટું નથી, એ ભજન જ છે. એવું એની તમે સાંકળિયું બનાવતા હો, નોટો તૈયાર કરતા હો, બધું જ કરતા હો, એક વીક તમે એવું કરો એ તો બરાબર, પણ એક વીક તમે એવું કરો જાજામાં જાજી ભજનમાં વૃત્તિ રહે એવો ઉપાય કરો, કે જાજામ જાજા મારે મહારાજના જપ કરવા છે, જાજામ જાજું ભગવાનનું ભજન ભૂલવું નથી, બીજી ગ્રામ્ય વાર્તા કરવી નથી, જરૂર સિવાયનું જાજું બોલવું નથી,
એક અઠવાડિયું ખાલી કોઈ પ્રયોગ કરે, આ સોમથી આવતા સોમવાર સુધીનો પ્રયોગ કરે, સોમથી સોમ પછી એનો આત્મા એને કંઈક જુદું ફિલિંગવાળો દેખાશે. સ્વામીએ વાતોમાં કીધું, વાતો કરવીને સાંભળવી એ કંઈ કઠણ નથી, બે બે ઘડીને વૃત્તિને રૂંધીને ભગવાનમાં જોડવી આ કઠણ છે. બે બે ઘડી વૃત્તિને રૂંધવી અને રૂંધીને, કારણ કે ભજન કરવા માટે વૃત્તિને રૂંધવી પડે, રૂંધ્યા વિના ભજન થાય જ નહીં, વૃત્તિને રૂંધે તો જ ભજન થાય, નહીં તો ના થાય. માટે ભજનની ટેવ આપણો લોયાધામ પરિવાર બહુ પાડે, બહુ પાડે, કરે જ છે, બધા ભજન કરે જ છે, ચાતુર્માસ આવે ત્યારે તપ કરીએ છે, પણ ભજનનું અંગ જબરું પાડીએ. ભજનથી ઇન્દ્રિયો અંતકરણ જેટલા શાંત થશે, ભજનથી જેટલું મન સ્થિર થશે, ભજનથી જે આત્માની અંદર બળ આવશે, એ વાત ખાલી જ્ઞાનની વાતો કરવા, સાંભળવા અને સમજવાથી નહીં આવે. ભજનનું અંગ તો બહુ જબરું, જે મોટા મોટા સંતો પૂર્વે થઈ ગયા આજે છે, ભજનનું અંગ બહુ જબરું છે. માટે ભજનના અંગ, ભગવાન આગળ કીર્તનો ગાવા, દાસત્વના, શરણાગતિના, સંત મહિમાના, ભક્ત મહિમાના, હું કિંકર છું ને ભગવાન મારા સ્વામી છે, સર્વસમર્થ એ છે, હું તો અસમર્થ છું, એવા ભગવાન પ્રત્યેના દાસભાવના કીર્તનો ગાવા, ભગવાનના નામ મંત્રનો જપ કર્યા કરવો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એમાં હૃદયમાંથી ભાવ કર્યા કરો કે આવા મોટા મહારાજ તમે ક્યાં હું ક્યાં, એવા હૃદયના ભાવો કર્યા કરવા અને ભગવાનના મંત્રનો જપ કર્યા કરવો. એક અઠવાડિયું ખાલી, એક અઠવાડિયા માટે કોઈ પ્રયોગ કરે, એક અઠવાડિયામાં આત્માની અનુભૂતિ જુદી થઈ જશે. જો મહિના સુધી થાય, જો વર્ષ સુધી થાય, જો વર્ષો સુધી થાય, તો આત્મા કંઈક જુદી દિશા સુધી પહોંચી જાય. અને આ એક ભજન એક જ એવું છે, એક જ એવું છે જે સહજતાથી આપણાથી થઈ શકશે, જેમાં કોઈ પણ પ્રકારનું જોર નહીં કરવું પડે, ફક્ત અનુસંધાન. ભજનમાં જરૂર શું છે? અનુસંધાનની. આપણે 10 વાક્યો જે કાર્ય 2 વાક્યથી પતે એવું હોય તો 10 વાક્યનું વિવેચન કરીએ તો એટલી વાર જીભ ઉપર મંત્ર બોલાય નહીં. પણ આપણે નક્કી કરીએ કે 10 વાક્યનું 2 વાક્યમાં પતે એવું છે, 2 વાક્યમાં પતાવી દો. આખો ઇતિહાસ કહેવાની જરૂર ક્યાં છે? ઘણા વાત કરે ને તો વાતનો મુદ્દો આવતા આવતા 8 વાગે વાત શરૂ કરે તો 8:25 જ મુદ્દો આવી રહે. આગળની 25 મિનિટમાં શું કર્યું પણ તમે? તો કે 25 મિનિટ સુધી તો આગળની ભૂમિકા જ બાંધી. ઘણા વાતો કરતા હોય તો એમ થાય, વાતો કરતા કરતા ક્યાં પૂગે કંઈ નક્કી નહીં. એ વાત ખાલી તમને 2 જ વાક્ય કહેવાના હોય પણ 2 વાક્ય કહેવામાં તમારો 1/2 કલાક લઈ લે, આવા વાતો કરવાવાળા હોય. એટલે કથામાં તમે એવું ના સમજતા, કથામાં તો બધા જ વાક્યો કહેવા જેવા છે, પણ વાત આપણા ગ્રામ્ય વાર્તા, જેને આપણે દેહનો વ્યવહાર કહીએ છીએ, ખાવું પીવું બેસવું ઉઠવું, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, લગ્ન પ્રસંગો બરાબર, પૈસાની લેનદેન, તો તમે જોજો ખરા, તમે તમારી ઉપર અભ્યાસ કરજો કે ફોન ઉપર તમે કોઈને અહીંથી દેશમાં વાત કરતા હોય ને બાબુ કાકા, તમે આમ બરાબર અભ્યાસ કરજો કે હાલો એક અઠવાડિયું તમે સહજ રીતે વાતો કરો અને એક અઠવાડિયું અનુસંધાનથી વાત કરો, જેટલી જરૂર છે એટલી જ વાત કરવી છે, કલાકોના કલાકો બચી જશે, કલાકોના કલાકો. બાકી હું તમે શું કર્યું, એને ખાધું પીધું શું કરે છે હમણાં, આ દવાખાને આ કેમ શું થયું, ખેલા ઓલા ખેતરમાં શું થયું, હવે એ ખેતરમાં આપણે જવાનું જ ના હોય પણ એના ખેતરની વાત આપણે પૂછીએ, તે શું કરે, ઘઉં કર્યા એના કરતાં કપા કર્યો હોત તો, એટલે ભાઈ તમને નહોતા પૂછવા આવે, એને એની જાતે કર્યું, આમે નથી પૂછવાનો, તમે કરો સલાહ દો છો. વાત એવી છે કે ઝાઝા ભાગનો સમય આપણો ગ્રામ્ય વાતોમાં બહુ જાય છે, પણ ભજનનું જો આપણે જો કેવી આ તમે આ લીલું જ્યુસ પીઓ છો અસર થવા લાગી ને, તમે કેવા લાગે ને કે સ્ફૂર્તિ રહે છે, બોડી ઘટી ગઈ છે, આ થયું તે થયું, વજન ઘટ્યું, 3 માઇલ દોડું તો વાંધો નથી આવતો, એ અસર કેવી થઈ ગઈ? કારણ કે તમે કમ્પ્લીટલી એમાં કોઈ બાંધછોડ નથી કરી, તમે એ લીલું જ્યુસ પીવામાં બાંધછોડ કરી નથી. તમારે પ્રસંગ આવતો હશે, ક્યાંક જવાનું થતું હશે, મંદિરમાંથી પ્રસાદ આવતો હશે, તો પણ તમે તમારી કોઈ બાંધછોડ નથી કરતા એટલે અસર રહી. પણ ઘણા કેવા હોય કે એને નિયમ હોય કે મારે ગળ્યું નહીં ખાવાનું, ડાયાબિટીસ છે એટલે, કારણ કે મંદિરનો પ્રસાદ છે તો 4 બટકા ખાઓ તો એનો ડાયાબિટીસ કંટ્રોલ રહે, એમાં વાંધો નહીં તો પછી કંટ્રોલ રહે ના રે, પછી એને કશું જ ના રહે, કારણ કે એને ચરી પાડી નથી,
એમ ભજનમાં ચરી પાડવી પડે છે. શું કરવું પડે છે? ચરી પાડવી પડે છે કે જાજુ બીજું કંઈ બોલવું નથી, બીજું કાંઈ નથી કરવું રે ભૂધરજીને ભૂલીને. એ તો જ્યારે એવી ટેવ પડે ત્યારે ભજન થાય, અને ભજન જેવી કોઈ વાત જ નથી. બાકી બધું આ મનગંજન છે ને. તમે વિચારો, સ્વામી મન ઉપર વિજય મેળવવાની વાત શરૂ કરે છે એ પહેલાં વાત આસરાની શરૂ કરી, ભજનથી શરૂ કરી. મનગંજનને તો સમજવાનો છે કે આવા મન છે, એની લડાઈ આવી છે, આવી લડાઈ કરવાની છે, આવી રીતે જીતવાનું છે. પણ એ જીતાશે શાનાથી? આશરો અને ભજન, ભગવાનનો દ્રઢ આશરો અને ભગવાનનું જબરું ભજન, આ બે હોય ને તો જ તાત્વિક વાતો સમજ્યાની આપણને કંઈક અસર થાય, તો આપણા જ્ઞાનનું કંઈક પરિણામ આવે. પણ જો આશરો અને ભજનમાં પોલ હોય તો તમે ગમે એટલા ગ્રંથની ઉપર વિવેચન હું કરું, ગમે એટલા તમે વિવેચનને સાંભળો, ગ્રંથોને તોડી તોડીને, એક એક શબ્દને તોડી તોડીને હું એનું અર્થ કરતો હોઉં અને તમે અર્થને સાંભળતા હો, તો પણ પરિણામ શૂન્ય આવે, કારણ કે આશરો અને ભજનમાં ખામી. આ ગ્રંથની શરૂઆતમાં આશરો અને ભજન છે, આ ગ્રંથનો અંતિમ પાદ તરફ આપણે જશું ને ત્યારે પણ સ્વામી સદગુરુનો આશરો અને ભજન જ કહેશે કે આ મનગંજન મેં તમને કીધો સ્વામી કે, પણ એને તમારે જો સિદ્ધ કરવો હોય તો તમારે સૌથી પહેલાં બેઝ બનાવવો પડશે આશરો અને ભજન. એ તો કરવું જ પડે, એના વિના થાય નહીં. માટે ભગવાનનો દ્રઢ આશરો અને ભગવાનનું દ્રઢ ભજન. સ્વામી કહે છે, સ્વામી સહજાનંદનું નામ જપે નર કોય, વિઘ્ન ભવ વ્યાપે નહીં સદાય સુખિયો હોય. સદાય સુખિયો થઈ જાય, કોઈ દિવસ એને દુઃખ આવે નહીં, એવો આશરો અને ભગવાનનું દ્રઢ ભજન, બે વસ્તુ કરવાની છે. આ બે વાતને આપણે પાકી કરીએ. હજુ સ્વામી આગળ ભગવાનના આશરા વિશે વાતો કરશે, ત્યાર પછી સ્વામી મનગંજન રૂપકમાં પ્રવેશ કરશે, અને પછી નાટક મોટું ચાલુ થશે. સમજ્યા? બે જણા હામા હામી, જે બે દીવાનો લડશે, અને જે બે એકાબીજા સામે બોલાબોલી કરશે, અને છેવટે નિજ મન એટલે કે આત્માને પક્ષવાળું મન જીતશે, એવો સરસ મજાનો આ સુંદર રૂપકે યુક્ત ગ્રંથ છે. સ્વામી આપણને વિશેષ સમજણ આગળ આપશે. અત્યારની ચાર કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.